नमस्कार विद्यार्थी मित्रों, सुप्रभातम। आजनी ऑनलाइन क्लास नी अंदर फरीथी तमारा बधानु स्वागत छे। अने आपणे बधाए कादंबरी छे एनो सुकनो उपदेश छे, सुकनो उपदेश एनुं आपणे अध्ययन छे ए करवानुं छे। तो एनी अंदर आपणे सौ प्रथम कादंबरी ग्रंथ छे एनुं परिचय छे ए मेळव्युं। अने हवे आपणे कादंबरी जे ग्रंथ छे एना रचनाकार छे एना विषयनो परिचय छे आपणे बधाए मेळववानुं छे। तो एनी अंदर आपणे सौ प्रथम एना रचनाकार कोण छे, तो के आपणे चर्चा करी हती गया लेक्चरनी अंदर के कादंबरीना रचनाकार एटले के बाणभट्ट। तो ए बाणभट्टना आपणे जीवन समय अने एनी कृतિઓ વિશેનું જે અભ્યાસ છે એ કરવાનું છે। તો એની અંદર સૌ પ્રથમ આપણે જોઈએ કે બાણભટ્ટ છે એના જીવન વિશેની માહિતી આપણે સૌ પ્રથમ આજે જોઈશું। તો એમાં તમે બધા જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે ઇતિહાસનો અભાવ અને સંસ્કૃત સાહિત્યની નબળી કડી છે એવો મેકડોનલ્ડનો અભિપ્રાય છે એ સ્વીકારવો જોઈએ, બરાબર। અહીંયા શું કહે છે કે ભાસ, અશ્વઘોષ, કાલિદાસ આદિના જીવનવૃત્ત કેવળ દંતકથા ઉપર આશ્રિત બન્યા, બરાબર। આપણને બધાને ખ્યાલ છે કે આપણે જે એટલા પણ સાહિત્યકારો છે, જેટલા પણ ગ્રંથકારો છે, એની જે પ્રોપર માહિતી છે એ આપણને અત્યાર સુધી ક્યાંય ચોક્કસ માહિતી મળેલી છે નહીં। આપણને એની દંતકથાઓ આધારિત અથવા તો એના ગ્રંથો આધારિત જે કાંઈ પણ માહિતીઓ મેળવેલી છે એના ઉપરથી જ આપણે એનો કાર્યકાળ છે, એનું જીવન છે એ બધું નક્કી કરીએ છીએ। પરંતુ અહીંયા બાણભટ્ટની બાબતમાં એથી ઉલટું છે। હર્ષચરિતના આરંભમાં બે ઉચ્છવાસ અને ત્રીજા ઉચ્છવાસનો થોડો ભાગ તે પોતાના ઇતિવૃત્ત માટે રોકે છે, બરાબર। એટલે કે ઇતિ એટલે કે એના ઇતિહાસનો વૃત્તાંત, બરાબર। અહીંયા આ જે કાદંબરી છે, બરાબર, અહીંયા બાણભટ્ટ છે કાદંબરીના રચનાકાર, એની બાબતમાં આ વસ્તુ થોડી ઊંધી આપણને એટલે કે ઉલટી જોવા મળે છે। એટલે કે આ બાણભટ્ટનો જે બીજો ગ્રંથ છે હર્ષચરિત, તો એ હર્ષચરિતના આરંભની અંદરના જે બે ઉચ્છવાસ છે અને ત્રીજા ઉચ્છવાસનો થોડો ભાગ, એટલે કે આખો નહીં પણ આગળનો થોડો ભાગ છે, એણે પોતાના ઇતિહાસનું જે આખે આખું વૃત્તાંત છે એ કીધેલો છે। એટલે કે એની અંદર આખે આખું બાણભટ્ટના જીવન વિશેનો જ વૃત્તાંત આપણને જોવા મળે છે। અને કાદંબરી છે એના પ્રાસ્તાવિક શ્લોકોમાં તે ટૂંકી અને આંશિક માહિતી પણ આપે છે, બરાબર। પણ અહીંયા કાદંબરી જે ગ્રંથ છે તો એની અંદર પણ શું કરે છે, તો કે એની આગળની જે પ્રાસ્તાવિક છે એની અંદર પણ એ પોતાના જીવન વિશેની ટૂંકી અને આંશિક એટલે કે જે મુખ્ય અંશો જે છે એની માહિતી છે એ આપણને આપે છે, બરાબર। તેણે હર્ષચરિત નામની ઐતિહાસિક કૃતિમાં પોતાના જીવનનો ઇતિહાસ ગૂંથી લીધો છે, બરાબર। હવે એણે પોતાનો આખે આખો જે જીવનનો ઇતિહાસ છે એ કયા ગ્રંથની અંદર આખે આખો ગૂંથ્યો, તો કે હર્ષચરિતની અંદર જ એણે જીવનનો આખો ઇતિહાસ છે પોતે ગૂંથી લીધો છે, બરાબર। આપણે બીજા ગદ્યકારો, સાહિત્યકારો, ગ્રંથકારો, બરાબર, કાવ્યના કવિઓ એ બધાને આપણે જોઈએ તો આપણને એના જીવન વિશેની માહિતી છે એ આપણને કોઈ કાં તો દંતકથાઓ પરથી જોવા મળે છે અથવા તો એણે કોઈ પણ ગ્રંથ છે એની રચના કરી હોય છે, તો એમાં ક્યાંય પણ આપણને એના વિશે થોડી ઘણી માહિતીઓ મળે છે કે એનો આ સમયનો આટલો ગ્રંથ છે, તો એના ઉપરથી આપણને માહિતી મળે છે, તો ત્યાંથી આપણને એ માહિતી પ્રાપ્ત થાય છે। પણ અહીં તો બાણભટ્ટે શું કર્યું છે, તો કે પોતે જ જે હર્ષચરિતની અંદર જ આખે આખો પોતાના જીવનનો ઇતિહાસ કહી દીધો છે અને કાદંબરીની અંદર પણ પ્રાસ્તાવિકમાં થોડો ઘણો એને પોતાના જીવનના અંશો છે એ આપણને અહીંયા કીધેલા છે। તો હવે એમાં આપણે આગળ જોઈએ તો બાણ છે એ પોતાના કુળ આદિ પુરુષને દંતકથાના આધારે સારસ્વત એટલે કે સરસ્વતીની સાથે સાંકળી લે છે, બરાબર। એટલે કે સરસ્વતીની સાથે બાણભટ્ટ છે એનું છે એ રિશ્તા આપણને જોવા મળે છે। તો આ સારસ્વત છે એ દધીચ અને સરસ્વતીનો પુત્ર એટલે કે તેના પિતરાય ભાઈ હતો, બરાબર। એટલે કે જે બાણભટ્ટ છે એ પોતાના કુળના જે આદિપુરુષને જે દંતકથાના આધારે અહીંયા આપણને સારસ્વત અને સરસ્વતીની સાથે સાંકળી લે છે, તો એ આપણને અહીંયા એની માહિતી આપે છે। તો આ જે સારસ્વત છે એ કોણ હતો, તો કે દધીચ અને સરસ્વતીનો પુત્ર હતો અને તેનો પિતરાય ભાઈ હતો, બરાબર। તો આ વત્સના કુળમાં બાણ છે એ જન્મેલો, તેથી તેનું ગોત્ર વત્સ ગોત્ર છે એ વત્સ ગોત્ર હતું,
बराबर। तो हम आ कूड़ी अंदर बाणभट्ट छे जन्मेला है बराबर, एनु कूड़ क्यूँ थू एनी अपन माहिती मिली आए थे। तो अँ जे कूड़न जो गोत्र है ये वत्स गोत्र है, एनी अंदर बाणभट्ट छे जन्मेला है। देवसभा में सामगान में दुर्वासा भूल ने हसता सरस्वती ने दुर्वासा श्रापना भोग बने और पृथ्वी पर आव पड़ू बराबर। तो अँ अपने आखो वृत्तांत जोवा मळे छे। अँ कहे छे आपने के भाई देवोनी ज्यारे देवताओनी सभा हती अने सामगान छे ए चाली रह्युं हतुं बराबर, एटले के ग्रंथोनुं गान थतुं हतुं। तो त्यां दुर्वासा ऋषि छे बराबर, दुर्वासा मुनि छे एनी भूल थता, आपणने बधाने खबर छे दुर्वासानुं नाम आवे एटले आपणने बधाने खबर पड़ी जाय के दुर्वासा ऋषि एटले बीजुं एनुं नाम शुं, तो के क्रोध बराबर। दुर्वासा ऋषि छे एने क्रोध छे जल्दीथी आवी जतो हतो बराबर। तो आवी रीते दुर्वासा छे एनो जे सामगाननी अंदर थोड़ी भूल थाय छे, तो ए भूल ने सांभळी अने कोण हसे छे, तो के सरस्वती छे ए हसे छे बराबर। तो ए हसता ज्यारे एना उपर हसिया तो दुर्वासा छे एना श्रापनो ए भोग बनी गया अने पृथ्वी उपर एने आवुं पड्युं बराबर। तो ज्यारे आवी रीते सरस्वती छे एनी उपर हसे छे तो त्यारे दुर्वासा मुनि छे एने श्राप आपे छे अने एना श्रापने लीधे सरस्वती ने पृथ्वी उपर आवुं पड़े छे अने शोणना कांठे एने निवास कर्यो बराबर। शोण नदीना कांठे એણે શું કર્યું તો કે પોતાનો નિવાસ કર્યો અને ત્યાં દધીજની મુલાકાત થઈ બરાબર। તો ત્યાં એને કોણ મળ્યું તો કે ત્યાં એને દધીજ મળ્યો બરાબર, એટલે કે એની સાથે એની મુલાકાત થઈ અને તેમને સારસ્વત જન્મ્યો, એટલે કે દધીજ અને સરસ્વતીનો પુત્ર એટલે એ સારસ્વત છે એનો જન્મ થયો અને દધીજે પોતાના ભાઈની પત્નીને તે સોંપ્યો બરાબર। પછી એ દધીજ છે એના પુત્રને કોને સોંપે છે, તો કે પોતાનો જે ભાઈ છે એની પત્નીને એટલે કે એની ભાભીને એ સોંપે છે એ પોતાના પુત્ર સારસ્વતને। આમ વત્સ અને સારસ્વત છે એ સાથે ઉછર્યા બરાબર। તો એનો જે ભાઈ છે એનો પણ પુત્ર કોણ હતું, તો કે વત્સ હતો। તો વસ્ત અને સારસ્વત છે આ બંને જ એક સાથે એનો ઉછેર થયો અને વત્સના કુળમાં કુબેરનો જન્મ થયો અને હર્ષચરિત પ્રમાણે કુબેરને ચાર પુત્રો હતા બરાબર। વત્સ છે પછી એ મોટો થયો અને એના કુળની અંદર કેટલા જન્મ્યા, તો કે એને ચાર પુત્ર એની જગ્યા એની ઘરે કુબેરનો જન્મ થયો અને કુબેર છે એનું હર્ષચરિત પ્રમાણે હો આ માહિતી આપણને ક્યાંથી મળે છે, તો કે હર્ષચરિત પ્રમાણે બરાબર। આપણે ક્યાંય પણ જો આ માહિતી આપવી હોય અથવા તો બોલવું હોય તો આપણે ત્યાં એની સાથે આધાર કોનો જોડવો પડશે, તો કે હર્ષચરિતનો બરાબર। તો હર્ષચરિત પ્રમાણે કુબેરને ચાર પુત્રો હતા, અચ્યુત, ઈશાન, હર અને પાશુપત। તો હર્ષચરિત ઉપરથી આપણને જણાય છે કે તે વિદ્વાન ધનિક કુટુંબમાં જન્મ્યો હતો અને તેનું દેશાટન ધન કે વિદ્યા માટે ન હતું બરાબર। આ હર્ષચરિત ઉપરથી આપણને જે કંઈ પણ બાણભટ્ટના જીવનની માહિતી મળે છે તો એના ઉપરથી આપણને એમ ખબર પડે છે કે ભાઈ એનું જે કુળ હતું એ કેવું હતું, તો કે એકદમ વિદ્વાન અને ધનિક કુળનો એ કુટુંબની અંદર એ જન્મ્યો હતો અને એને જે આ દેશમાં અટન કર્યું એટલે કે દેશમાં એ ફર્યો, તો એનું જે અટન હતું એ ધન માટે કે વિદ્યા માટે ના હતું બરાબર। શ્રી હર્ષ છે એ બાણભટ્ટને વશ્યવાણી કવિ ચક્રવર્તીનું બિંદુ આપ્યું હતું બરાબર। શ્રી હર્ષ છે એણે શું કર્યું, તો કે બાણભટ્ટને વશ્યવાણી કવિ ચક્રવર્તીનું બિરુદ આપ્યું હતું અને તેમણે કર્ણાટકના પંચતંત્રના કરતા દુર્ગાસિંહ નોંધે છે બરાબર। આ નોંધ કોણે કરી છે, તો કે કર્ણાટકના પંચતંત્રની અંદરના જે કરતા છે એવા કોણ, તો કે દુર્ગાસિંહ એણે આની નોંધ છે એ કરી છે અને બંને કૃતિના પ્રારંભમાં કરેલી શિવસ્તુતિ તે શિવનું હોવાનું બતાવે છે બરાબર। તો બંને કૃતિઓમાં આરંભમાં પ્રારંભની અંદર કોની સ્તુતિ કરેલી છે, તો કે શિવની સ્તુતિ, તો એ શૈવ હોવાનું દર્શાવે એટલે કે શિવની સ્તુતિ કરી છે માટે એ શૈવ છે એટલે કે શિવને માનનારા છે બરાબર। એ શિવને માનતા હશે, શિવ છે એના ઈષ્ટ દેવતા હશે, એના આદ્ય દેવતા હશે એવું એની સ્તુતિ કરી છે, એના ઉપરથી આપણને અહીંયા જણાઈ આવે છે બરાબર। તો આ છે આપણા મહાકવિ બાણભટ્ટના જીવન વિશેની માહિતીઓ છે, એની અંદર હજુ આપણે આગળ થોડુંક એના જીવન વિશેની માહિતી છે એ મેળવવાની છે, તો એ આપણે આવતા લેક્ચરની અંદર જ એને કન્ટિન્યુ કરીશું અને એના પછી એના સમય અને એના કવન વિશેનો આપણે અભ્યાસ કરીશું। પણ ત્યાં સુધી આ જેટલી પણ માહિતી આજે આપણે જોઈ છે આજના લેક્ચરની અંદર એ બધી માહિતીઓ તમે નોટ કરી રાખશો અને એનો અભ્યાસ કરશો, આની વધારે એના જીવનની માહિતીની સાથે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બધા મળીએ। ત્યાં સુધી બધા ઘરે રહો, સુરક્ષિત રહો, નમસ્કાર।